નમસ્કાર, હું ગાંધી માધવદાસ જીવનભાઈ જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના માણાવદર સ્ટેશન બ્લેકમાં IGSSમાં વિશિષ્ટ શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આજનો મારા ટોપિક છે કોમ્પિટિશન. બાળકને કોમ્પિટિશન દ્વારા જુદી જુદી ડિઝાઇનો કેવી રીતે થઈ શકે તેના વિશે હું શીખવીશ. કોમ્પિટિશનથી બાળકને ગ્રોસ મોટર, ફાઇન મોટર સ્કિલ ડેવલપ થશે. હવે હું કોમ્પિટિશન કેવી રીતે થોડા કાગળમાં થઈ શકે તે હું બતાવીશ. પહેલાં એક કાગળ લેવાનો, થોડો કાગળ લેવાનો, એના માટે પછી પેડ જોશે, સારી પેડ, પછી એક પેન્સિલ, સ્કેચ પેન, એ બધું જોશે, બરાબર. હવે હું આ સોંગ કઈ રીતે લગાવવા તેના વિશે ક્લાસ એનાલિસિસ કરીને શીખીશ. સૌ પ્રથમ બાળકનો અંગૂઠો છે એ શાહીમાં આ રીતે દોરવામાં આવશે. શાહીનો અંગૂઠો પૂરો શાહી વાળો થઈ ગયા તો પછી એક પ્લેન કાગળ ઉપર આ રીતે પકડી અને આમ એની અંગૂઠાની ચાપ પ્લેન કાગળમાં પાડવામાં આવશે. આ રીતે એક ચાપ પડશે. પછી બીજી વખત હાથનો અંગૂઠો શાહીમાં લગાવી, શાહી લગાવી અને ફરી વખત પ્લેન કાગળમાં જ્યારે પેલો અંગૂઠો માર્યો હોય ત્યાં બીજો અંગૂઠો આ રીતે લગાવવાનો. પછી ફરી પાછો અંગૂઠો શાહીમાં બોલી ફરી પાછું આ રીતે ફૂલની ડિઝાઇન આપણે બનાવીશું. ફરી પાછો અંગૂઠાને શાહીમાં બોલી અને પ્લેન કાગળ ઉપર પાછો આ રીતે લગાવીશું. ફરી અંગૂઠો બોલશું આમાં શાહીમાં, ફરી પ્લેન કાગળમાં આ રીતે લગાવીશું. ફરી શાહીમાં અંગૂઠો બોલી અને પ્લેન કાગળમાં અંગૂઠાની સાપ અહીંયા પાડીશું. આ રીતે અલગ અલગ પ્રકારના ડિઝાઇન કરી શકાય છે. અને ત્યારબાદ સ્કેચ પેન વડે આપણે ફૂલનો આકાર એમને આપી દેશું. આ રીતે બાળકને એક નવી ડિઝાઇન તૈયાર કરી શકીએ આપણે. કોમ્પિટિશન દ્વારા આવી એક ડિઝાઇન, ફૂલનો ડિઝાઇન પણ થઈ શકે છે. ત્યારબાદ આવી માછલીની ડિઝાઇન પણ થઈ શકે છે, આવી ચકલીની ડિઝાઇન પણ થઈ શકે છે. આ ફૂલ છોડ, માછલી રીતે અલગ અલગ આપણે આવી આ કોમ્પિટિશન દ્વારા ડિઝાઇનો બનાવી શકાય છે. આ રીતે આમાં પણ નંબર ગણાવી શકાય. આ રીતે ફોર્મના કાઉન્ટિંગ પણ કરાવી શકાય, આવી ડિઝાઇન બનાવી શકાય. આ રીતે બાળકને ગ્રોસ મોટર, ફાઇન મોટર સ્કિલ ડેવલપ થશે. બાળકના જે નાના સ્નાયુઓ છે, અંગૂઠા, આંગળી, હાથ, એ સ્નાયુઓનો વિકાસ થશે અને બાળકને ગ્રીપ લખવા માટે, બોલપેન પકડવા માટે ગ્રીપ હોવી જોઈએ, ગ્રીપનો ગ્રીપ પકડવા માટે સુધારો થશે અને ગ્રોસ મોટર અને ફાઇન મોટર સ્કિલ ડેવલપ થશે. આર્ટ એન્ડ ક્રાફ્ટ દ્વારા આ રીતે આવી પ્રવૃત્તિ કરાવવાથી બાળકને ઘણો બધો ફાયદો થાય છે. અસ્તુ.